નમસ્કાર દર્શક મિત્રો, હું એતર ડાંગ એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગાંધીધામમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 2017ના રોજ થયેલી મોટરસાયકલની ચોરીનો બેલ એ ડિવિઝન ગાંધીધામ પોલીસે ઉકેલી નાખ્યો. ભચાઉમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા મેડિવેક સર્જિકલ કંપની દ્વારા બહેનોને બેરોજગાર કરેલ તે મુદ્દે તેમજ કંપનીની દાદાગીરી મનમાની સામે જનઆંદોલન મંડાણ. ગઈકાલે રાત્રે સરકારી અનાજના ગોડાઉનમાંથી કેટલાક સ્થાનિકો ઘઉંની ગુણીઓ ચોરતા હોવાનું સામે આવતા પોલીસે દોડી જઈ શંકાસ્પદોમાંથી એકને ઝડપી પાડ્યો અને વધુ તપાસ આરંભી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. હવે સમાચાર જોઈએ વિગતમાં. ગાંધીધામમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 2017ના રોજ થયેલી મોટરસાયકલની ચોરીનો બેલ એ ડિવિઝન ગાંધીધામ પોલીસે ઉકેલી નાખ્યો. મહેરબાન શ્રી પોલીસ અધિક્ષક સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના શ્રી ભાવનાબેન પટેલની સૂચના મુજબ શ્રી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અંજાર વિભાગ અંજારના શ્રી ડીએસ વાઘેલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 23/8/2017ના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી મોટરસાયકલ હીરો હોન્ડા નંબર GJ-12DF-0777 વાળી ચોરી થયેલી હતી, જે ગુનો અનડિટેક્ટેડ હતો. આ કામે તપાસ ચાલુ હતી, જે દરમિયાન આ કામે ચોરીમાં ગયેલ હીરો હોન્ડા મોટરસાયકલ ઉંદરી તાલુકા સાતલપુરજી પાટણવાડાના કબજામાં વારાહી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હતી. જે મોટરસાયકલ આ કામેના આરોપી આદમખાન હબીબખાન જતમલકે ઉંમરવર્ષ 22 રહે ગામ ઉંદરી તાલુકો સાતલપુર જિલ્લો પાટણ હાલ રહે મલેકવાસ વારાહી તાલુકો સાતલપર વાળાને પકડી પાડેલ છે, જેને ગઈકાલ તારીખ 3/7/2018ના રોજ 5:30 વાગે અટક કરવામાં આવેલ છે. જે આરોપીની પૂછપરછ ચાલુ છે. વધુ મોટરસાયકલોની ચોરીઓમાં મજકૂર આરોપી સંડોવાયેલ હોય તેવી શક્યતા રહેલી છે, જેથી તેના રિમાન્ડ મેળવવા તજવીજ ચાલુમાં છે. આ ગુનો ડિટેક્ટેડ કરવામાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીએસ સુથાર સાહેબ સાથે તેઓની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરડી જાડેજા તથા એએસઆઈ હિરેન મચ્છર મંગલ વિજોડા, પોલીસ સ્ટાફના હનુમાનસિંહ જાડેજા, મુકેશ પાતડિયા, તનરાજસિંહ નાગજીઓના ગુનો આ ડિટેક્ટ કરેલ છે. એબીજી ન્યૂઝ ગાંધીધામ. ભચાઉમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા મેડિવેક સર્જિકલ કંપની દ્વારા બહેનોને બેરોજગાર કરેલ તે મુદ્દે તેમજ કંપનીની દાદાગીરી મનમાની સામે જનઆંદોલન મંડાણ. આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા છેલ્લા એક મહિનાથી 200 જેવી દલિત વંચિત સમુદાયની બહેનોને મેડિવેક કંપની દ્વારા કોઈ કારણ વગર કંપનીમાંથી કાઢી મૂકેલ. આ મુદ્દે હજારો વખત રજૂઆત કરેલ છતાં કંપનીના માલિક દ્વારા કોઈ જ પ્રતિઉત્તર ન આપેલ, સાથે દાદાગીરીભર્યું વર્તન કરેલ, જે અભિમાન અને ઔદ્યોગિક એક્ટનું સડેચોક ઉલ્લંઘન કરે, તમને જે મજા આવે તેમ કરો તેવું નિવેદન આપેલ. અમે કંપનીના માલિક છીએ, અમે જાણીએ છીએ લોકલને કેમ હેન્ડલ કરવા. કોઈ માથાભારે કોન્ટ્રાક્ટરને અમે કોન્ટ્રાક્ટ આપીને ઉપર સુધી અમારી પહોંચ છે તેવું ખરાબ વર્તન કરેલ. તે મુદ્દે કચ્છ કલેક્ટર બેનને અગાઉ 70 જેવી બહેનોએ રોજગારી માટે આવેદન પત્ર આપેલ. તેમાં કચ્છ કલેક્ટર બહેન હોવાથી તેમજ તેમની રોજગારી મુદ્દે ગંભીરતા હોવાથી આ બહેનોને રોજગારી પરત મળશે તેવી આશા બંધાયેલ હતી. તેમ છતાં હજુ નકર આ બહેનોને ન્યાય ન મળતા આજરોજ ભચાઉ મામલતદાર સાહેબ તેમજ ડેપ્યુટી કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી હતી. તેમાં આ બંને અધિકારીઓ સાથે વાતચીત રજૂઆતમાં આ બહેનોને રોજગારી મળે તે બાબતે આ બંને અધિકારીઓનું વલણ ખૂબ જ સારું રહ્યું હતું. પરંતુ ક્યાં રાજકારણીઓને આ કંપનીના માલિકો મીઠાઈઓ મોકલે છે કે આટલા પાવરમાં છે કે આ અધિકારીઓના હુકમોનું પણ પાલન નથી કરતા. ક્યાં રાજકીય નેતાઓ છે કે આ વંચિત સમુદાયની બહેનોને બેરોજગાર કરવામાં મદદ કરી રહ્યા છે. તે તમામ મુદ્દે હવે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંઘર્ષ કરવાના રસ્તે આવવું પડ્યું છે. જો ન્યાય નહીં થાય તો આ મુદ્દે ઉગ્રથી
જલદ કાર્યક્રમો આપવામાં આવશે. આ તમામ કાર્યક્રમોમાં જે નુકસાન થશે તેની સંપૂર્ણ જવાબદારી આ કંપનીના માલિક તેમજ સરકારની રહેશે. જે આજરોજ આ રજૂઆતમાં 19 ગામોની બહેનો હાજર રહે 3 દિવસમાં કંપની સામે પ્રતિક ઉપવાસ કરીને કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવશે, જેમાં આ કંપનીના માલિક માથાભારે શખ્સોને આ વંચિત સમુદાય સાથે ન લડાવે ને આ મુદ્દે સરકાર તત્કાલ નાયક કરાવે તેવી અપીલ રાષ્ટ્રીય દલિત સરકાર મંચના નીલ વિઝોડા કરેલ. અમે લોકો ન્યાય માંગી છે, કોઈ આંદોલન કરવા નહીં, પણ આ ના છૂટકે આ જલદ કાર્યક્રમો કરવા પડશે. માટે અપીલ કરીએ છીએ કે સરકારને તેમજ આ માલિકોને કે ન્યાયિક રીતે આ કામદારોને રોજગારી આપો. જે 200 બહેનોને બેરોજગાર કરેલ છે તેમને તાત્કાલિક ભરતી કરીને ન્યાય આપો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાતથી ભૂપતભાઈ સોલંકી હાજર રહેલ, દેવાભાઈ, વિજયભાઈ, નીલ વિઝોડા, જગાભાઈ આ મુદ્દે કલેક્ટર બહેન તેમજ મામલતદાર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબનું વલણ સ્પષ્ટ રહેલ કે આ બહેનોને કાયદાની જોગવાઈ મુજબ ન્યાય મળવું જોઈએ, તે મળશે તેવું આશાવાદી વલણ રહેલ તેવું નીલ વિઝોડાની યાદીમાં જણાવેલ. એબીજી ન્યૂઝ, ભચાઉ. જામખંભાળિયાનો પ્રયાસ થયા છે. ગઈકાલે રાત્રે સરકારી અનાજના ગોડાઉનમાંથી કેટલાક સ્થાનિકો ઘઉંની ગુણીઓ ચોરતા હોવાનું સામે આવતા પોલીસે દોડી જઈ શંકાસ્પદોમાંથી એકને ઝડપી પાડ્યો અને વધુ તપાસ આરંભી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક જામખંભાળિયામાં આવેલ સ્ટેશન રોડ પરના સરકારી અનાજના ગોડાઉનમાં ચોરી થવાની વાત વહેતી થઈ હતી. આ વાતને લઈને પોલીસે ઘઉંની ચોરી સામે આવતા કેટલાક શંકાસ્પદ લોકો જણાતા દોડી પકડવાની કોશિશો કરી હતી. આ ઘટના પૂર્વે ચોરોને પોલીસના આગમનની ગંધ આવતા ચોર ટોળકીના કેટલાક લોકો ભાગી ગયા હતા, પરંતુ પોલીસે એક શખ્સની શંકાસ્પદ જણાતા અટક કરી પૂછપરછ કરી હતી અને આ ઘટના અંગે પોલીસમાં સરકારી ગોડાઉનના અધિકારી દ્વારા ફરિયાદની પણ તજવીજ હાથ ધરાઈ છે. એબીજી ન્યૂઝ, દ્વારકા. દેવભૂમિ દ્વારકા જિલ્લા મેં કલ રાત મેં ખંભાલિયા મેં હમેં એક ઇન્ફોર્મેશન મિલી થી કે સરકારી અનાજ કા ગોદામ મેં સે કોઈ લોગ ચોરી કરકે અનાજ લેકે જા રહે હૈ. इसके बाद हमने पुलिस की खंभालिया पुलिस स्टेशन की टीम भेजी और उन्होंने वहाँ पे 14 अनाज की बोरियाँ गोदाम से बाहर कंपाउंड वॉल के पास में उनको मिली. वहाँ से शकमंद तरीके हमने एक आदमी को पूछपरछ में बुलाया हुआ है और इस मामले में जिला पुरोटा विभाग की तरफ से फरियाद भी हो रही है. धन्यवाद सर. खास करके ये अगले कितने साल से चोरी हो रही थी, कुछ ऐसा सामने आ सकता है? जैसे ही पूछपरछ आगे बढ़ेगी तो अगर इससे पहले कभी ये चोरी हुई है ऐसा पता चलेगा तो वो सामने आएगा. तो दर्शक मित्रों, हवे समय थयो छे एक नानकडा विराम नो. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग. पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. विराम बाद आपनो स्वागत छे. समाचार जोईए વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન માપણીના ઘોટાળા બાદ ખેડૂતોની માંગણીને લઈને ફરીથી જમીન માપણી માટે સામોલને પસંદ કરાયું. આ રીસર્વેની કામગીરી પહેલા ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરીએ પારદર્શકતા કામગીરી કરવા રજૂઆત કરી છે. ખોટી રીતે થયેલી જમીન માપણીમાં ખેડૂત હિત રક્ષક સમિતિની સતત લડતના ફળ સ્વરૂપે રાજ્ય સરકારે દરેક જિલ્લામાં એક ગામને સેમ્પલ તરીકે સ્વીકારી ગામની ફરીથી આખી આખી જમીન માપણી કરી અગાઉ ખાનગી કંપની દ્વારા થયેલી આડેધડ જમીન માપણી સાથે સરખામણી કરી એ બંને માપણી વચ્ચે કેટલી ભૂલો છે અને એના પરથી આગળ શું નિર્ણય લેવા તે નક્કી કરાશે. ત્યારે લાંબા સમયથી ખેડૂત હિત રક્ષક સમિતિના બે આગેવાનો પાલ આંબલિયા અને ગિરધર વાઘેલા દ્વારા આ જમીન માપણી બાબતે વ્યાપક આંદોલનના પગલે સરકાર દ્વારા નોંધ લેવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં જમીન માપણીમાં ક્ષતિઓ હોવાની ખેડૂતોમાં રાવ ઉઠી છે. ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ અંગે અનેક રજૂઆતો આંદોલનો થયા છે. ત્યારે ફરીથી સામોર ગામને સેમ્પલ ગામ તરીકે લઈને આગામી તારીખ 5/7/2018 સરકાર નવી જમીન માપણીની સમીક્ષા કરશે. ત્યારે સામોર ગામની આ જમીન માપણી કાયદેસર નિયમો અનુસાર કરવામાં આવે તે માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. એબીજી ન્યૂઝ, દ્વારકા. આજે જિલ્લાના કેટલાક ખેડૂતોની પ્રતિનિધિ મંડળ મને મળવા આવ્યું હતું અને માપણી સંબંધી અમને જે કોઈ પ્રશ્નો હતા એની રજૂઆત મને મળી છે. DLRC સાથે પણ આ બાબતમાં હું ચર્ચા કરું છું અને જો કે માનનીય મંત્રીશ્રી મહેસૂલ
માનનીય મંત્રી શ્રી ઉડિયા અને માનનીય મંત્રી શ્રી કૃષિ અને અન્ય મુખ્ય અધિકારીઓ સાથે એક બેઠક થઈ ગઈ છે અને બેઠકના પરિણામને ફલસ્વરૂપ સરકાર ખૂબ ચિંતિત છે આ કિસ્સામાં ક્યાંય પણ કોઈ પણ ખેડૂતનો અસંતોષ ન રહે એ જોવા માટે અને પરિણામલક્ષી કામગીરી થાય અને પૂર્વ કામગીરી પારદર્શક બને એટલા માટે ફરીથી 100% ચકાસણી પુનઃ ચકાસણીનો એક પાયલોટ પ્રોજેક્ટ ફરીથી આપણે સામોલ ગામે 5મી તારીખથી શરૂ કરવા જઈ રહ્યા છીએ અને સામોલ ગામે 5 તારીખેથી આ પુનઃ ચકાસણી 100% સર્વે નંબરોમાં થયા પછી ખ્યાલ આવશે કે ક્યાં ક્ષતિઓ રહી ગઈ છે, કયા કારણે છે, ટેકનિકલ છે, શું છે. બીજું, ખેડૂતોની કેટલીક બાબતોની રજૂઆત એ છે, ખાસ કરીને સામોલ ગામના ખેડૂતોએ એવું કહ્યું કે અમને જાણ કરવામાં નથી આવતી, ગ્રામ સભા બોલાવવામાં નથી આવતી. આ બાબતમાં પણ હું જે તે સંબંધિત ડિપાર્ટમેન્ટ અને DLSને પણ મારી સ્પષ્ટ સૂચના આપું છું કે નિયત પદ્ધતિ અપનાવવામાં આવે, પારદર્શક પદ્ધતિ અપનાવવામાં આવે, ગ્રામ સભા બોલાવવામાં આવે, તમામ ખેડૂતો, લાભાર્થી ખેડૂતો, ખાતેદારોને સ્થળ ઉપર હાજર રાખવામાં આવે, એના આડોશ પાડોશના ખેડૂતોને પણ હાજર રાખવામાં આવે કે જેથી જે પ્રશ્નો ઊભા થાય છે કે સર્વે નંબર લાગુ સર્વે નંબરોના પણ પ્રશ્નો ઉપસ્થિત ન થાય અને આખી પ્રક્રિયા પારદર્શક બને અને સરકારની જે હેતુ છે કે લોકોનો અસંતોષમાંથી બહાર લાવવા એ આપણે પારદર્શક કામગીરી સંપન્ન કરી શકીએ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2010થી લઈ અને 2016ની વચ્ચે 1,77,500 કરતાં પણ વધારે સર્વે નંબરોની જમીન માપણી કરવામાં આવી છે. સદંતર ખોટી છે, 100% ખોટી છે, જેના વિરુદ્ધમાં ખેડૂત હિતરક્ષક સમિતિ સતત લડતી આવી છે અને એના ફળ સ્વરૂપે અત્યારે સરકારશ્રીએ જિલ્લાનું એક ગામ પસંદ કરી અને એની માપણી કરી, જૂની માપણી અને નવી માપણીની સરખામણી કરી એના ઉપરથી શું નિર્ણય લેવો એ નક્કી કરવાની હોય ત્યારે સામોર ગામ જે છે એ આખા જિલ્લાનું પ્રતિનિધિત્વ છે. એટલે સામોર ગામની માપણી 100% સાચી થાય, નિયમો અનુસાર થાય. ઉદાહરણ તરીકે જે GCN પોઈન્ટ છે, જે ટર્સરી પોઈન્ટ છે, ખેડૂતને ખેતરમાં સાથે રાખીને માપણી કરવાની વાત છે, આ બધા જ નિયમોનું પાલન થાય જેથી કરીને માપણી સાચી થશે તો પહેલાંની માપણી અને જૂની માપણી વચ્ચે 100% તફાવત આવશે અને એના આધારે આખે આખા જિલ્લાની માપણીનો આધાર રહેશે. અને સાથે સાથે સરકારને અને કલેક્ટર સાહેબને અમે ચેતવણી પણ આપી છે કે જો નિયમો અનુસાર માપણી નહીં થાય તો સામોર ગામમાં જે થનારી માપણી છે એનો તમામ ખેડૂતો બહિષ્કાર કરશે. જ્યાં સુધી સરકાર નિયમ અનુસાર માપણી નહીં કરે ત્યાં સુધી સામોર ગામની અંદર માપણી થવા દેવામાં નહીં આવે. થેન્ક યુ. ગુજરાતની જમીનની જે માપણી થઈ છે એ માપણી તદ્દન ખોટી થઈ છે. એક એક નંબર ખરાબ થયો છે, એક એક નંબર ખોટો થયો છે અને એના કારણે જે ખેડૂતોની વચ્ચે જે મારામારી થવાની છે, ઝઘડા થવાના છે, પ્રશ્નો ઊભા થયા છે ખેડૂતો વચ્ચે, એ માપણી યોગ્ય કરવા માટેની રજૂઆત કરવા માટે અમે સરકાર પાસે, કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા. અમે એનું આવેદનપત્ર આપ્યું છે અને જો આ માપણી રદ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ જિલ્લો, ગુજરાત રાજ્ય ગૃહયુદ્ધમાં ફેરવાઈ જશે. ભાઈઓ ભાઈઓ અને ખેડૂત ખેડૂત વચ્ચે મોટા મોટી મારામારી થશે, મોટા મોટા કજિયા થશે અને પરિણામ એ આવશે કે આ આખો સમગ્ર સમાજ અશાંતિમાં ફેલાશે અને એ સમાજને જો બચાવવો હોય તો આ માપણી રદ કરવી જોઈએ અને એના માટે સામોરમાં જે સેમ્પલ સર્વે કરવાનું છે એ સેમ્પલ સર્વે યોગ્ય થાય, બરોબર થાય અને એની કમ્પેરિઝન યોગ્ય થાય, રેકોર્ડથી ચકાસણી થાય અને જેટલી જેટલી મિસ્ટેક છે એ સરકારના ધ્યાન ઉપર આવે અને એ યોગ્ય રીતે થાય એવી અમે આજે માંગણી કરી છે અને એ માંગણીના સમર્થનમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે. દામનગર પાસેના ધ્રુફળિયાના જટિલ પ્રશ્ને સાંસદશ્રીને ગ્રામજનો દ્વારા પ્રશ્ન અંગે ખાતરી આપેલ કે આગામી 15 દિવસમાં વિવાદી જમીન ફાળવણી રદ કરવા હૈયા ધારણા આપેલ. અમરેલી જિલ્લાના દામનગર પાસેના ધ્રુફણિયાના જટિલ પ્રશ્ને સાંસદ નારણભાઈ કાછડિયા ગ્રામજનોના પ્રશ્ન અંગે ખાતરી આપી કે આગામી 15 દિવસથી દોડાદોડી કરતા ધ્રુફણિયા ગ્રામજનો જિલ્લા મથકથી લઈ હાઈકોર્ટ સુધી વિવાદ જમીન ફાળવણી રદ કરવાની માંગ સાથે અને ગ્રામજનોની એકતાથી સાંસદ ધ્રુફણિયા દોડી જઈને ગ્રામજનોને ખાતરી આપી વિવાદી જમીન ફાળવણી રદ કરવા હૈયાધારણા આપીને રેવન્યુ વિભાગે અતિ કિંમતી જમીન ખાનગી વ્યક્તિને ફાળવતા ગ્રામજનો રોજ સમસ્ત ધ્રુફણિયા ગામના પ્રશ્ને સુરત, મુંબઈ સહિતના શહેરોમાં રહેતા ગ્રામજનો સામૂહિક પ્રશ્ને વતન આવ્યા સાંસદને રજૂઆત કરેલ હોવાનું નટવરલાલ ભાટિયાએ જણાવેલ. એબીજી ન્યૂઝ, અશોક મણવર, અમરેલી. દામનગરની સહકારી સંસ્થા નાગરિક સરાફી મંડળી દ્વારા વિનામૂલ્યે ડસ્ટબિન વિતરણ, સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરની તમામ મિલકતો, રહેણાંક, ઔદ્યોગિક, શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક, વાણિજ્ય બજારો સહિત શહેરની તમામ મિલકતોમાં વિનામૂલ્યે ડસ્ટબિન આપવામાં આવેલ.
અમરેલી જિલ્લાના દામનગરની સહકારી સંસ્થા નાગરિક સરાફી મંડળી દ્વારા વિનામૂલ્યે ડસ્ટબિન વિતરણ કરાયું. સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરભરની તમામ મિલકતો, રહેણાંક, ઔદ્યોગિક, શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક, વાણિજ્ય બજારો સહિત શહેરની તમામ મિલકતોમાં વિનામૂલ્યે ડસ્ટબિન અર્પણ કરાયા. આ તકે નાગરિક સરાફી મંડળીના ચેરમેન અને ડિરેક્ટરોની સુંદર દૂરંદેશી સામાજિક અને શૈક્ષણિક કાર્યોમાં ઉદારતા દામનગર શહેરની નાગરિક સરાફી મંડળીના ચેરમેન શ્રી હરજીભાઈ નારોલા દ્વારા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા 5000 ડસ્ટબિન વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલ. એબીજી ન્યૂઝ, અશોક મણવર, અમરેલી. જાફરાબાદ તાલુકાના પંથકમાં વરસાદ ન આવતા કડિયાળી, વઠેરા, બલાણા, બાળા, ટીબી વગેરે ગામના ખેડૂતોના કપાસનું બિયારણ નિષ્ફળ. ખેડૂતોમાં હાહાકાર મચાવી દીધો હતો. મોસમનો પ્રથમ વરસાદ અધૂરો પડે તો કપાસના બિયારણના કોટકૃતિ ગરમીથી વાવેતર બળીને નિષ્ફળ થઈ જાય છે. જાફરાબાદ તાલુકાના ગામોમાં સિંચાઈની કોઈ મોટી સુવિધા નથી, ઉપરાંત નર્મદા યોજના જેવી કોઈ યોજનાનો પણ લાભ આ વિસ્તારના ખેડૂતોને મળતો નથી, જેને પગલે તેમને માત્ર ચોમાસામાં વરસતા વરસાદ પર જ આધાર રાખવો પડે છે. તો કપાસના બિયારણ કોટકૃતિ ગરમીથી બળી જાય છે અને વાવેતર નિષ્ફળ થઈ જાય છે. મોટાભાગના ગામોમાં ખેડૂતોનું બિયારણ બચી જશે, પરંતુ આ જ રીતે છૂટાયા છવાયા ઝાપટા વરસે છે તો બિયારણ બળી જશે. એબીજી ન્યૂઝ, બસેદલ, સાવરકુંડલા. તો દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર. ગાંધીધામમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 2017ના રોજ થયેલી મોટરસાયકલની ચોરીનો બિલ એ ડિવિઝન ગાંધીધામ પોલીસે ઉકેલી નાખ્યો. ભચાઉમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા મેડિવેક સર્જિકલ કંપની દ્વારા બહેનોને બેરોજગાર કરેલ તે મુદ્દે તેમજ કંપનીની દાદાગીરી મનમાની સામે જન આંદોલન મંડાણ. ગઈકાલે રાત્રે સરકારી અનાજના ગોડાઉનમાંથી કેટલાક સ્થાનિકો ઘઉંની ગુણીઓ ચોરતા હોવાનું સામે આવતા પોલીસે દોડી જઈ શંકાસ્પદોમાંથી એકને ઝડપી પાડ્યો અને વધુ તપાસ આરંભી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવતીકાલે ફરી મળીશું. આ સમય આ ચેનલ પર જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ, નમસ્કાર.